દ્રષ્ટિક્રમના આપણે અનેક પ્રયોગો જોયા. આ પણ એક પ્રયોગ જોઈ. મારા હાથમાં એક સંતરું છે, એ સંતર હજી છે એ હાથમાં છે, અને એને એમ કહું છું કે ચાલ ઉપર, તો ઉપર આવશે, ચાલ ઉપર આવ્યો. તો આ સંતરું જે છે બરાબર બે હાથની વચ્ચે ગોઠવાઈ જાય છે અને પડતો એ નથી, અને પૃથ્વીની જેમ એ એને આકર્ષણ બળ લાગે છે. તો આ જે છે સંતરું કેવી રીતે ઉપર આવે છે, હવે એને આપણે કહીએ ચાલ નીચે, તો નીચે આવે છે, ચાલ વચમાં આવી જાય તો એને આકર્ષણ બળ લાગે છે. તો હકીકતમાં આ આકર્ષણ બળ શેનું છે, તો એનું રહસ્ય તમે પણ વિચારી શકો, બરાબર. હકીકતમાં તો આ જે છે ઉંચવામાં આવે, અંગૂઠામાં. જય હિન્દ. આવો મિત્રો, એક એવો પ્રયોગ આપણે લઈએ છીએ જે 10મા ધોરણમાં પણ આવે છે. આનો ઉપયોગ અંધશ્રદ્ધા નિવારણમાં પણ આનો ઉપયોગ થાય છે. તો આવો એવો એક સરસ મજાનો પ્રયોગ જોઈ. તો તમે જોઈ રહ્યા છો કે આ વૈજ્ઞાનિક પ્રયોગ છે, પણ એનો અંધશ્રદ્ધામાં અમુક તાંત્રિકો કેવી રીતે ઉપયોગ કરતા હોય છે એનો એક હું ઉદાહરણ આપું છું. એક બેન પોતાના છોકરાને લઈને તાંત્રિક બાવા પાસે, બુવા પાસે, અથવા કોઈ પણ એવા ધંધા કરતા હોય એની પાસે આવ્યા, અને તાંત્રિકને કહેવા લાગ્યા, અમારો છોકરો જે છે એ ભણવામાં ઠોઠ છે, ભણતો નથી, ભણવામાં ધ્યાન આપતો નથી, ભણવામાં તો ઠીક પણ રમતમાં પણ ધ્યાન આપતો નથી, આવો બોગાની જેમ આખો દિવસ ઘરમાં બેઠો રહીએ છીએ. તો બાપુ આને જરાક જોઈ દો શું થયું છે. તો બાપુએ કીધું કે તમારા છોકરાને ખુરશી ઉપર બેસાડો અને હું જોઈ દઉં. ખુરશી ઉપર બેસાડ્યા, છોકરાના માથા ઉપર હાથ રાખી અને બાપુ એના મસ્તિષ્કમાં જોયું અને કીધું, ઓહો આને તો આત્માની છાયા છે, આને આત્માની છાયા છે, એટલે એ એક્ટિવ નહીં રહી. તો છોકરાની મમ્મી એ મૂંઝાઈ ગયા કે બાપુ હવે એનો શું ઈલાજ. એનો ઈલાજ છે પણ થોડો ખર્ચો થશે, 250 રૂપિયા જેવો ખર્ચો થશે. તો એના મમ્મી બોલ્યા, 250ને બદલે હું 300 આપીશ, પણ મારા છોકરાને સારું કરી દીધું કે તમારા છોકરાને અહીંયા બેસાડો. તો એના છોકરાને ખુરશી ઉપર બેસાડ્યો અને એક ગ્લાસ મંગાવ્યો. આ ગ્લાસ મંગાવ્યો અને નીચેથી એક કાકરી લઈ, પથ્થર, કોઈ પણ પથ્થર લઈ અને છોકરાની ઉપર માથા ઉપર ફેરો. હે માતાજી, હે માતાજી, એમ બે માતાજી આને સારું કરી દે એમ કરી અને ગ્લાસમાં નાખ્યું. ગ્લાસમાં નાખીને ઉપર ઢાંકણું દઈ દીધું, ઢાંકણું દઈ અને બેનને કીધું, તમને આમાં કંઈ દેખાય છે? તો બેને કીધું, આ મને દેખાય છે. હું દેખાય છે કે કંઈક ઉકળતું હોય એવું દેખાય. તો તમારા છોકરાને આંખમાં જે નડતી હતી આમાં આવી ગઈ. હવે ઢાંકણું ખોલી તો પાછી નડે, તો ખોલી નાખું? એ કે ના, ખોલતા નહીં, અને તો એ કે એને સળગાવવું પડશે. તો એમ કરી અને આને સળગાવી. તો આત્મા જે છે જો એને ઢાંકણું ખોલી નાખી તો પાછી નડે, એટલે એને સળગાવી નાખવું પડશે, અને જેથી તમારા છોકરાને પાછી આત્મા ન મળે. તો આ રીતે આત્માનો ભૂકો થઈ ગયો. તમે જોઈ શકો છો ફરીથી, આપણે જો કોઈ આત્મા બચી હોય કાકરી નહોતી, કેલ્શિયમ કાર્બેટ હતું. તો કાર્બેટ અને પાણી ભેગું થાય, કેલ્શિયમ કાર્બાઇટ અને પાણી, તો ઇથાઇન નામનો વાયુ બને. ઇથાઇન નામનો વાયુ
એ પોતે હળગી શકે, મેષ વાળી જ્યોતિ હળગી શકે એવો વાયુ છે. તો જે હળગે છે એ આત્મા નથી હળગતી, પણ વાયુ હળગે છે. તમે જોઈ રહ્યા છો મારા હાથમાં એક ફુગો છે, નીચે બોટલ છે. એ બોટલની ઉપર હું ફુગો રાખું છું, શું થાય છે એ આપણે જોઈ, પછી વૈજ્ઞાનિક જે એનો રહસ્ય છે એ જોઈ, અને રાસાયણિક પ્રક્રિયા કઈ થાય છે એ આપણે જોઈએ. તો આપણે એનું રહસ્ય જોઈ, વૈજ્ઞાનિક કઈ આપણે રાસાયણિક પ્રક્રિયા થાય છે જોઈ. તો તમે જોયું કે નીચે એ બોટલ છે, એ બોટલમાં એસિડ હતું, બરાબર. એસિડ પ્યોર નહોતો, છતાં આ પ્રયોગ થાય છે. એસિડ જે છે બાથરૂમ સાફ કરવાનો એસિડ છે, બરાબર. આ હકીકતમાં મંદ એચસીએલ જોઈ, અથવા વિનેગર જાય, વિનેગર અથવા મંદ એચસીએલ હોય તો આ પ્રયોગ ફટાફટ થાય. હવે થાય છે શું, મારા ફુગાની અંદર આ સોડિયમ બાયકાર્બોનેટ ખાવાનો સોડા, મીઠી સોડા. હવે મીઠી સોડા ફુગામાં હતી, જ્યારે ફુગાને આની ઉપર બાંધ્યો ત્યારે મીઠી સોડા અંદર ગઈ. અંદર હાઇડ્રોક્લોરિક એસિડ હતું, હાઇડ્રોક્લોરિક એસિડ અને સોડિયમ બાયકાર્બોનેટ એને HCO3 ભેગા થાય એટલે કાર્બન ડાયોક્સાઇડ વાયુ બને. તો એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ બનવાથી ફૂગો ફૂલાઈ જાય, કાર્બન ડાયોક્સાઇડ વાયુ ફૂલ બને. પણ એસિડ જે છે એ પ્યોર હોવો જોઈએ અથવા વિનેગર હોવું જોઈએ. તો આ આપણે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ફૂગામાં ભરેલો છે એ તમે જોઈ શકો છો.